Hello everyone, myself Hardik Prajapati. I warmly welcome to you from Sri Sava High School, Joravnagar. Today our standard is 12th Commerce, Arts and Science Department. Our subject is English. આજે છે આપણે વાત કરવાના છે યુનિટ નંબર 4 ધ એડજસ્ટમેન્ટ. તો આ સ્ટોરી રિલેટેડ આપણે પ્રીવિયસ વિડિયોની અંદર વાત કરી ગયા છીએ. આ પાર્ટ 2 છે યુનિટ નંબર 4નો. તો યુનિટ નંબર 4ની અંદર પાર્ટ 1ની અંદર આપણે ચર્ચા કરી હતી કે એક ગ્રાન્ડફાધર અને ગ્રાન્ડમધર, તો આ બંને વચ્ચેનું આખું એક છે એ સેશન ચાલતું હોય છે. અને આના અંતર્ગત આપણે છે એ વાત કરી હતી કે જે નાનીના ફ્યુનરલ, એટલે કે જ્યારે નાનાનો મૃત્યુ થાય છે, દાદીનું મૃત્યુ થાય છે, ત્યારે નાના છે એ શું કઈ રીતના આવે છે અને નાની સાથે કઈ રીતના ચર્ચા ચાલે છે એની બધી આપણે આખી વાત કરી હતી. એટલે કે એડજસ્ટમેન્ટ એટલે શું? તો એડજસ્ટમેન્ટ એટલે આપણે ચર્ચા કરી ગયા હતા એ મુજબ કે લાઈફની અંદર જતું કરવું અથવા છે એ શું કરવું, ચલાવી લેવું. કોઈ પણ પરિસ્થિતિની અંદર, કોઈ પણ સર્કમટેન્સીસ હોય, એ સર્કમટેન્સીસની અંદર એડજસ્ટ થઈ જવું. ઓકે, તો આ જે આપણો મેઇન ગોલ હોય છે તો એની જ અંતર્ગત આપણને અહીંયા સમજાવ્યા છે કે જ્યારે, તો કે જ્યારે એક બે યંગર બ્રધર છે જેના મમ્મી છે એ ડેડ થઈ જાય છે, ત્યારે શું થાય છે? તો કે એના અંતર્ગત, સોરી, ડેડની અને નાની છે એના સમયની અંદર શું થાય છે? તો એના અંતર્ગત છે એના ફાધર છે એ નવી મેરેજ કરે છે અને ન્યૂ મેરેજની સાથે, તો કે એક શું કરે છે, તો કે સ્ટેપ મધર લઈ આવે છે. અને આ સ્ટેપ મધર સાથે કઈ રીતના એડજસ્ટ થાય છે બંને છોકરાઓ, તેની આપણે સ્ટોરી સુધી ત્યાં પહોંચ્યા હતા. ઓકે, ચલો ત્યાંથી આગળ વધીએ આપણે યુનિટ નંબર 4 ધ એડજસ્ટમેન્ટ. ચલો તો સ્ટાર્ટ કરીએ ધ એડજસ્ટમેન્ટ. ઇફ એનીવન ગોટ હર વે વિથ નાના, એટલે કે નાના પાસે હવે બીજો કોઈ જ રસ્તો ન હતો. ઇટ વોઝ નાની, એટલે કે નાના પાસે છે હવે બીજો કોઈ જ રસ્તો ન હતો, નાનીની સાથે જ એમને એગ્રી થવું જરૂરી હતું. તો કે યસ, એટલે કે આ ચર્ચા ચાલે છે જ્યારે બે છોકરાઓને નાની પોતાના ઘરે લઈ જાય છે, જ્યારે એ છે એ શું કરે છે, તો નાનીની જે ડોટર છે એટલે કે જે આ રાઇટર છે એના મમ્મી, તો એને જે છે એ સ્ટેપ મધર લઈ આવે છે. તેના કારણે શું થાય છે, તો નાની છે એ હવે લઈ જાય છે બંને બાળકોને પોતાના ઘરે. તો એની અંતર્ગત જ્યારે લઈ જતા હોય છે ત્યારની આ ચર્ચા ચાલે છે. ઇટ વોઝ અ નાની, એટલે કે હવે માત્ર એક જ રસ્તો હતો નાની પાસે, એટલે કે નાનાને એગ્રી થવાનો, હા હામાં હા રાખવાનો. સી વુડ ટેલ ઇટ ટુ હિઝ ફેસ, અને એ છે એ એમનું ફેસ છે એ કહી રહ્યું હતું કે હવે નાની સાથે એડજસ્ટ થઈ ગયા છે, એટલે કે એની સાથે એગ્રી થઈ ગયા છે. યુ વિલ રિગ્રેટ ઇન ધ ડે, એટલે કે તમને એક દિવસ છે એ શું થશે, તો કે તમને રિગ્રેટ થશે, પોતાના ઉપર દુઃખ થશે. I died, એટલે કે જ્યારે હું મરીશ ત્યારે તમને એક દિવસ દુઃખ થશે. કેમ? યુ ડોન્ટ સ્પીક વિથ ધ મધર ઓફ ધેસ ટુ ચિલ્ડ્રન, એટલે કે તમે આ જે બાળકો છે, બે બાળકો, એની માટે તમે શું કર્યું છે, એની માટે, એટલે હું જો અત્યારે નહીં બોલું તો તમને દુઃખ થશે, એટલે કે હું મરી જઈશ ત્યારે તમને પસ્તાવો થશે, અને બંને બાળકોની માતા સાથે બોલતા નથી. એના કારણે આ શું કરે છે, તો નાની જે પોતાના બાળકોને લઈ જાય છે. ધે આર ઓલ્સો નોટ ગોઈંગ ટુ ટોક ટુ યુ, અને જે તમને શું કરે છે, તેઓ પણ તમારી સાથે વાત કરશે નહીં. એટલે કે હું જ્યારે નાની એમ કહે છે કે હું મારી ડેટ થશે, ત્યારે આ બાળકો પણ તમારી સાથે વાત કરશે નહીં, કેમ કે એમને તમને પસ્તાવો થશે કે જે આ સમય, એટલે કે આટલો જે ખરાબ પરિસ્થિતિ છે, તો એને તમે પોતાની સાથે લઈ જાઓ અને એને ઉછેરો. યુ વિલ સીટ ઓલ બાય યોર સેલ્ફ ઇન ધ બાલ્કની, શું કહે છે, તમે બધા જ બાલ્કનીમાં બેસીને શું કરો, તો કે એન્ડ બાથ ઇન ધ સન, એટલે કે સૂર્યનો જે તડકો છે એને તમે બેઠા બેઠા જુઓ. એન્ડ યોર ઓવન લોનલીનેસ, એટલે તમે માત્ર છે એ શું કરશો, તો કે તમે એકલા રહીને પોતાની એકલતાને જોયા કરો. નાના વુડ સે, હવે નાના છે એ કહેતા, બેરલી ઓડિબલ, એટલે કે ભાગ્ય જ સંભળાયું હોય એવી રીતના, આઈ એમ ઓલ્ડર ધેન યુ. તો નાના છે ને એ કહેતા હતા, શું કહેતા હતા, બેરેલી ઓડિબલ, એટલે કે ક્યારેક જ ભાગ્ય જ સંભળાય એવું, આઈ એમ ઓલ્ડર ધેન યુ, એટલે કે હું તારી કરતા મોટો છું. આવું નાના ક્યારેક આવું બોલતા હતા. ઓકે, ચલો નેક્સ્ટ વાત કરીએ આપણે.
ચાલ યુ જસ્ટ વેઇટ તમે માત્ર રાહ જુઓ અને વોચ વોઝ ગોઈંગ ટુ ગો ફર્સ્ટ એટલે કે તમે રાહ જુઓ અને જે પહેલા કોણ જવાનું છે તેની રાહ જુઓ એટલે કે આપણે શું કહીએ છીએ તો આપણે એમ કહીએ છીએ કે તમે જ એ પહેલા બે મિનિટ રાહ જુઓ યો ઓર આઈ એટલે કે કોણ જાય છે તમે જાઓ છો કે હું જાઉં છું એટલે કે નાના અને નાની વચ્ચે જ્યારે આ ચર્ચા ચાલે છે તો એ પહેલા નાના એમ કે છે હું ઓલ્ડર છું એટલે કે તારી પહેલા મારી ડેટ થઈ જશે તો એની સમયે એ જ કે છે નાના સોરી નાની એમ કે છે નાનાને કે તમે રાહ જુઓ માત્ર જુઓ કે હું જાઉં છું પહેલા કે તમે સી વુડ સિમ્પલી સે તે માત્ર આરામથી કહેતા હતા યસ યુ વિલ સી હા તું જોઈ લેજે જસ્ટ વોચ તું જો એન્ડ નાની રિયલી ડીડ લીવ બિફોર હિમ અને નાની છે એ ખરેખર આ ચર્ચા ચાલતી હતી આવી રીતના પણ નાની ખરેખર હવે છોડીને જતા રહ્યા છે એટલે કે નાનીની ડેડ થઈ ગઈ છે નાના બીકેમ ઓલ ધ મોર ઇરિટેબલ નાવ એઝ ઇફ હી હેડ લોસ્ટ એ વેગર તો શું કહે છે નાની હવે ખરેખર ચાલી ગઈ છે નાના હવે એટલા બધા ચીડિયા બની ગયા છે કે જાણે તેમને હવે પોતાની હોડ જ ગુમાવી દીધી હોય એટલે શું કહે છે તો એનો મતલબ એમ કહે છે કે તો શું કહે છે નાના બીકેમ ઓલ ધ મોર ઇરિટેબલ નાવ હેઝ ઇફ હી હેડ લોસ્ટ એ વેગર તો એનો મતલબ એમ છે કે નાના છે હવે વધારે ચીડિયા બની ગયા હતા તો કે યસ એટલે કે પોતે આ જે ગુમાવ્યું છે એટલે કે જે નાનીનો ડેડ થઈ ગઈ છે એના કારણે નાના હવે વધારે છે એ ચીડિયા સ્વભાવના બની ગયા હતા ફોર એ ફ્યુ ડેઝ હી ટુક આઉટ હિઝ એંગર ઓન હિઝ ફૂડ થોડા દિવસ પહેલા જ તેમણે પોતાનો ગુસ્સો કેની ઉપર નીકાળ્યો હતો તો જંબા ઉપર નીકાળ્યો હતો એટલે કે કોઈ પણ કારણે એટલે કે કોઈ પણ નાની નાની વાતમાં નાના છે એ હવે ગુસ્સો કરવા લાગ્યા હતા નેક્સ્ટ વાત કરીએ હી વુડ પુશ અવે હિઝ પ્લેટ એન્ડ સેઝ તેમણે પોતાની પ્લેટ છે એને ધક્કો માર્યો અને બોલ્યા ટેલ હર આઈ ડોન્ટ વોન્ટ ટુ ઈટ તેમણે કહી દો કે મારે જમવું નથી હી ઇમ્પ્રાઇઝ્ડ હિમસેલ્ફ ઇન ધ બેડરૂમ શું કહે છે તો તે પોતાને શું કરે છે તો જેલની જેમ પ્રાઇશન એટલે જેલની જેમ હિમસેલ્ફ ઇન ધ બેડરૂમ એટલે કે બેડરૂમની અંદર પોતાની જેલની જેમ પેક કરી દે છે બંધ કરી દે છે વી રિમૂવડ અ ફ્યુ ઓફ નાનીઝ બિલોંગિંગનેસ ટુ મેક ધ રૂમ લાઇવેબલ ફોર નાના શું કહે છે તો એનો મતલબ એમ કે છે અમે છે એ દૂર કર્યું હતું વી રિમૂવડ તો શું રિમૂવ કર્યું હતું તો એમ કે છે અમે તેની થાળી એને છે એ નાના ઓરડાને જીવંત બનાવવા માટે અમે થોડીક નાની વસ્તુઓને પણ કાઢી નાખી હતી એટલે કે ફરીવાર છે એ નાના છે એ સેટ થઈ જાય ફરીવાર છે એ સ્વસ્થ થઈ જાય એટલા માટે અમે નાની નાની વસ્તુઓ પણ એ ત્યાંથી રિમૂવ કરી દીધી હતી નાના બટ હી ડીડ નોટ લેટ અસ કાટ અવે નાનીઝ બેડ તો શું કહે છે નાના છે તે અમને તો નાનીની પથારીમાં જવા દેતા નહોતા એમનું બેડ છે ત્યાં અમને જવા દેતા ન હતા ઇન એ ડ્રાય હોલો કોર્શ વોઇસ હી સેડ તેઓ છે એ સૂકા અવાજે બોલે છે શું બોલ્યા હતા હી સેડ તેઓ બોલ્યા લેટ ઇટ બી વેર એલ્સ ઇઝ હી ગોઈંગ ટુ સ્લીપ ત્યાં રહેવા દો લેટ ઇટ બી એટલે કે ત્યાં રહેવા દો વેર એલ્સ ઇઝ હી ગોઈંગ ટુ સ્લીપ તે ક્યાં સુવે છે એટલે કે ત્યાં સુવે છે તમે ત્યાં સુવાનું રહેવા દો તેવું નાના કહેતા હતા ચાલો નેક્સ્ટ વાત કરીએ આપણે તો ધ ડે વી હેડ ટુ ટેક નાનીઝ એસિસ અવે ફ્રોમ ઇમ્પર્શન તો શું કહે છે જે દિવસે અમે નાનીની રાખને નિમજ્ન માટે લઈ ગયા એટલે શું તો કે પધરાવવા માટે જ્યારે આપણે લઈ જઈએ છીએ કોઈ પણ જે રાખ છે તેને તો એની અસ્થિ છે તે તો કે યસ ધેટ ડે ટુ નાના સ્ટેડ લોકડ ઇન ધ રૂમ એટલે કે અમે જે દિવસે નાનીની અસ્થિને વિસર્જન કરવા માટે લઈ ગયા હતા ત્યારે નાનાએ પોતાને તે દિવસે પણ રૂમની અંદર પેક કરી રાખ્યા હતા વેન આઈ વેન્ટ ઇન તે દિવસે નાના પણ બંધ હતા અને જ્યારે
હું અંદર ગયો ત્યારે આઈ ફાઉન્ડ હિમ સિટિંગ ઓન હર બેડ મેં તેમને જોયા તે સિટિંગ ઓન ધ બેડ બેડ ઉપર બેઠેલા હતા ઈ જસ્ટ ટચડ ધ અર્ન એન્ડ સેડ શું કે છે તેઓ છે એ તેમને પલંગ પર બેઠેલા જોયા અને તે શું કહ્યું તો ઈ જસ્ટ ટચડ એન્ડ અર્ન ધ સેડ તેમને ટચ કર્યો અને બોલ્યા સ્પર્શ કર્યો અને બોલ્યા ટેક હિમ અવે તેને અહીંથી દૂર લઈ જાઓ ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી તેને મારાથી દૂર લઈ જાઓ તેની કેમ ભાઈ મારાથી દૂર લઈ જાઓ કેમ કે ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી તે આખી જિંદગી મારી સાથે લડાઈ જ કરી છે ધ શિફ્ટ વોઝ ગ્રેડ્યુઅલ તો શું કે છે તો એને આખી જિંદગી મારી સાથે લડાઈ જ કરી છે તે ધીરે ધીરે બદલાઈ રહ્યા છે I did not pay much heed to it that first day. એટલે કે શું કે છે કે તે પહેલા દિવસથી જ તમારા તરફ ધ્યાન આપ્યું ન હતું બટ લેટર ઇટ બીકેમ મોર ઇવિડેન્ટ પરંતુ પછી શું થાય છે તે ધીરે ધીરે સ્પષ્ટ પણ થઈ ગયું હતું એટલે કે હવે છે એ મેં પહેલેથી જ એમના ઉપર ધ્યાન આપ્યું ન હતું પણ હવે ધીરે ધીરે પણ એ હવે સ્પષ્ટ થઈ રહ્યું છે Another day, I caught him talking Nani's cough syrup. એટલે કે બીજા દિવસે મેં તેને નાનીની ઉધરસની ચાસણી લેતા પકડ્યા. He was measuring it by the capful. તો તે છે એ શું કરતા હતા તો તે જાણે માપતો હતો શું માપતો હતો Exactly the way Nani used to. જે પરફેક્ટ નાની યુઝ કરે છે તે Asked him, what's that you are doing? તમે શું કરી રહ્યા છો? Next વાત કરીએ આપણે. What I am supposed to be done then? હવે મેં શું કરવું એ મારા હવે ચિંતામાં હતો હું શું કરું એ વિચારતો હતો અને પછી This damn cough just doesn't let up. પણ આ જે ખરેખર cough છે તે દૂર થઈ રહ્યો નહોતો. Exactly the same turn of phrase that Nani would have used. અને આ જ એ જ હતો જે નાની યુઝ કરી રહ્યા હતા. તો કે યસ He paused, threw me a look and said, શું કે છે તેઓ ઊભા રહ્યા અને મારી ઉપર એક નજર નાખી. When this bottle gets over, આ બોટલ છે એ ક્યારે પૂરી થઈ ગઈ છે Get me a new one. એટલે કે આ બોટલ છે એ ખાલી થઈ ગઈ છે ત્યારે મને નવી હવે બોટલ લઈ આપો. I was a little taken aback. અને હું છે એક નાનો એવો છે ચસ્કો છે મતલબ જે સિરપ છે એને લેવા માટે તૈયાર હતો. I had never heard him coughing. મેં તેને ક્યારેય ખાંસી સાંભળી ન હતી. But this was a nothing compared to the shock. આ છે એ મારી માટે નવાઈથી વધારે કાંઈ જ નહોતું. હી ગેવ મી અ ફ્યુ ડેઝ લેટર તેમણે મને થોડાક દિવસો આપ્યા. આઈ ટોલ્ડ હિમ મેં તેમને કહ્યું. નાના લેટ મી ગો ટુ એ સલૂન નાના મને સલૂન પાસ સલૂનમાં લઈ જાઓ. નેક્સ્ટ વાત કરીએ. યુ નીડ અ હેર કટ તેમણે કહ્યું કે તમારે વાળ કપાવવાની જરૂર છે. આઈ ઇન્સ્ટેડ તો મેં છે તેને આવું કહ્યું નાનાને If you don't want to go, જો તમે ત્યાં જવા માંગતા ના હોય સલૂનમાં તો then I will call a barber home. તો હું છે એ બાર્બરને ઘરે જ બોલાવી લઈ આવું. He did not even bother to look at me this time. તેમણે મને આ વખતે જોતા કોઈ જ ગભરામણ કે ચિંતા થઈ નહીં. Kill me. મારી નાખો. He does not like my haircut shorts. એટલે કે તેમને જ એ મને હવે મારી નાખો તમને મારા શોર્ટ હેરકટ છે એ ગમતા ના હોય તો હી બિગન ટુ શેક હિઝ હેડ તેમણે પોતાનું માથું છે એ ધૂણાવવાનું શરૂ કર્યું ન ન હી વિલ નેવર અપ્રૂવ તે કરશે પણ તેમને મંજૂરી ના આપી હિઝ ઇન્ટોનેશન વોઝ નેસલ તો કે એમ કે છે તેમને જ એ કદી માન્ય રાખ્યું નહીં અને તેઓ ઉદ્દેશ હંમેશા અનુનાસિક હતો એટલે કે શું તો હંમેશા
તીણા આવા છે બોલતા હોય એવી રીતના હતા. એક્ઝેક્ટલી લાઈક નાની, જાણે નાની જ હોય તેવી રીતના. નાનીનો વોઇસ હતો તેવી જ રીતના તેમનો અવાજ હતો, બંનેનો અવાજ વોઇસ મેચ થતો હતો. ઇટ સીમ્ડ હેઝ ઇફ ઇટ વોઝ નાનીઝ હુ સ્પીકિંગ. તો આ જે છે, જાણે નાની જ બોલી રહ્યા હોય એવું લાગી રહ્યું હતું. ચાલો નેક્સ્ટ વાત કરીએ. આઈ મૂવડ બેક, હું પાછો ફર્યો. અ લિટલ વરીડ, અને થોડો ચિંતામાં આતુર થઈને પાછો ફર્યો. આઈ હેડ અ ફ્રેન્ડ, મારે એક મિત્ર હતો. ડોક્ટર કેડી કેમ્બલ, કેમ્બલે તો શું હતો? તો ડોક્ટર કેડી કેમ્બલે છે અ સાયક્રાટિસ્ટ, તેઓ છે એ મનોચિકિત્સક હતા. આઈ કોલ્ડ હિમ ઓવર, મેં તેમને બોલાવ્યો, એટલે કે તેમને બોલાવ્યા ડોક્ટર છે તેને. હી ટોક્ડ ટુ નાના, તેમને નાના સાથે વાતો કરી. એટ અ લેન્થ, એટલે કે વિસ્તારથી, ડોક્ટરે કેડી કામલેએ નાના સાથે વિસ્તારથી વાતો કરી. ફોર અવર્સ, એટલે કે કલાક માટે. મોસ્ટ ઓફ ધ ટાઈમ, આખા ટાઈમની અંદર. નાના કેપ કાઇટ, તો નાના છે એ ચૂપ રહ્યા. હી ડીડ નોટ આન્સર મોસ્ટ ઓફ ધ ડોક્ટર કામલેસ ક્વેરી. તો જે ડોક્ટર કામલે ક્વેશ્ચન પૂછતા હતા એની અંતર્ગત, તો નાના છે એ આન્સર આપતા નહોતા, અને મોસ્ટ ઓફના આન્સર છે એ ચૂપ રહીને જ એમણે જવાબો આપ્યા, એટલે કે કાંઈ જ બોલ્યા નહીં. બટ વેન હી ડીડ, પરંતુ જ્યારે તે કર્યું ત્યારે, હી સ્પોક લાઈક નાના નોર્મલી ડીડ એન્ડ ઇન હિઝ ઓવન વોઇસ. પરંતુ જ્યારે એમણે કર્યું ત્યારે એ બોલ્યા નોર્મલી રીતના, અને પોતાના અવાજે જ એમણે બોલ્યા. સમથિંગ એલ્સ બીકેમ ઇવિડેન્ટ ટુ, અને બીજું કંઈ પણ સ્પષ્ટ થયું. ટુ વન ઓફ ધ ન્યુમેરસ ક્વેશ્ચન ધેટ ડોક્ટર કામલે આસ્કડ હિમ, કેમલે તેમને પૂછેલા અસંખ્ય પ્રશ્નોમાંથી એકને કહ્યું કે, એટલે કે કેમલે ઘણા બધા ક્વેશ્ચન આન્સર આમની સાથે કર્યા, આપણા નાના છે તેની સાથે પણ. તો એમને એ શું કરે છે, તો બધાના જવાબ ન આપ્યા પણ એમાંથી એકનો જવાબ આપ્યો. હી સેડ, અને તેમને કહ્યું હતું. ધીસ ઓનલી સી કેન આન્સર, આનો આન્સર તો માત્ર તેણીની આપી શકે છે. એટલે કે કોણ? નાની. તો એમની જે નાની છે, એટલે કે નાના છે, એકદમ દુઃખી હતા નાનીના ગુજરી જવાના કારણે. ઓકે, તો એમ કે છે, આનો માત્ર જવાબ તો ફક્ત નાની જ આપી શકે છે. આઈ વિલ આસ્ક હર વેન સી કમ્સ, એટલે કે આનો જવાબ તો માત્ર નાની આપી શકે છે. હું તે જ્યારે તે આવે ત્યારે હું તેને ચોક્કસ કહીશ, એટલે કે પૂછીશ, તો એનો આન્સર જે નાની છે એ જ આપી શકશે. ઓકે, ચાલ આપણો આ લેક્ચર અહીંયા પૂરો થાય છે. તો કે યસ, એટલે કે ચેપ્ટર પૂરું નથી થતું, આપણી સ્ટોરી પૂરી થતી નથી. તો આની અંતર્ગત આપણે વાત કરીએ તો શું છે, તો એની અંતર્ગત આપણે આજની સ્ટોરીની અંદર સ્ટડી કર્યું કે નાના છે તે હવે નાનીના ગુજરી જવાના કારણે શું થાય છે, તો નાના છે એકદમ દુઃખી થઈ જાય છે. નાનાનો હવે જે એક છે એ શું થાય છે, તો ગુસ્સો આવવા લાગે છે નાની નાની બાબતો ઉપર. એટલે કે હવે નાની બાબતો, એટલે કે જમવાની બાબત હો, તો પણ નાના છે એ જમવાની બાબતમાં પણ જમતા નથી, અને ગુસ્સો કરે છે. નાનાને છે એ, તો કે પરિવાર સ્ટેબલ કરવા માટે એમને શું કર્યું, તો કે પોતાના રૂમની અંદર જ પુરાઈ રહે છે. તો આ રૂમમાંથી બહાર લાવવા માટે અમે નાનીની વસ્તુઓ હતી તેને દૂર હટાવી દીધી, એટલે કે તેમની યાદો છે ઓછી થઈ જાય. પણ નાના છે એ જ્યારે અસ્થિ વિસર્જન કરવા જતા હોય છે નાનીનું, ત્યારે નાના છે ત્યારે તે દિવસે પણ પોતાને રૂમમાં લોક કરીને રાખ્યા છે. તો કે યસ, એટલે કે આનો આખું એવું મતલબ છે કે નાના છે એ આખી સ્ટોરીની અંદર ખૂબ જ દુઃખી અનુભવે છે. તો કે યસ, કેમ કે તેમની વાઈફ એટલે કે નાનીની ડેડ થઈ ગઈ છે, એટલા માટે. ઓકે, તો આના કારણે છે એ નાના છે ફરીવાર સ્ટેબલ થઈ શકતા નથી. પણ રાઇટર છે આપણા જે એ એમ શું કરે છે, તો એના એક જે સાયક્રેટિસ્ટ ફ્રેન્ડ છે એને બોલાવે છે કે નાના કેમ આવું કરે છે અને ફરીવાર કેમ સ્ટેબલ થઈ જતા નથી. તો એના અંતર્ગત જ્યારે કેમ્બલે છે, કેડી કેમ્બલે ઘણા બધા ક્વેશ્ચન પૂછે છે, પણ એના અંતર્ગત નાના મોસ્ટ ઓફના જે ક્વેશ્ચનના આન્સર છે તે ક્વાઇટ રહીને, મતલબ ચૂપ રહીને જ જવાબ આપે છે, એટલે કે કાંઈ જ બોલતા નથી. તો આના કારણે શું થાય છે, તો નાના છે એ કોઈ એક સવાલના આન્સરમાં એવું એમણે કહ્યું હતું કે આનો આન્સર છે એ તો માત્ર તેણીની જ આપી શકશે,
એટલે કે જ્યારે મારી વાઈફ આવશે ત્યારે હું એને પૂછીને એનો આન્સર આપીશ. ઓકે, તો અહીંયા આવી કંઈક સ્ટોરી ચાલે છે, હજી આ સ્ટોરી આપણે અહીંયા પૂરી થતી નથી. તો આ સ્ટોરીને આપણે હજી કમ્પ્લીટ કરવાની છે. તો કે યસ, ઓકે, તો અહીંયા આપણે આને થર્ડ પાર્ટની અંદર ડિવાઈડ કર્યું છે, ધ એડજસ્ટમેન્ટ. અને આને સરસ મજાની સ્ટોરી છે, અને એને આપણે એડજસ્ટ કરતા કેમ શીખવું લાઈફની અંદર, તેની આખી ચર્ચાઓ અહીંયા આપણને જોવા મળે છે. અને ક્યારેક એવા સર્કમટેન્સીસ આવ્યા છે, તો એ સર્કમટેન્સીસની અંદર આપણે કેમ ઊભા રહેવાનું છે અને ફરીવાર લાઈફને આગળ વધારવાની છે તેની વાત અહીંયા આપણને કરી છે. એટલે કે આપણે પાસ્ટને ભૂલી જવાનું છે, પ્રેઝન્ટને યાદ રાખવાનું છે. એટલે કે પાસ્ટની અંદર થઈ રહેલા ભૂતકાળના જે દુઃખો છે એને આપણે લઈને ચાલવાનું નથી અને લાઈફમાં આગળ વધવાનું છે જે અત્યારે આપણી પાસે છે. ઓકે, ચલો, તો આપણો આ લેક્ચર અહીંયા પૂરો થાય છે. ફરીવાર મળીશું નવા લેક્ચરની સાથે નવા વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.